ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો. ફ્રેન્ડ્સ, આપણે ગયા અંકમાં પાઠ 13 ભારત રત્ન ડોક્ટર આંબેડકર તેમાં બાબા સાહેબ આંબેડકરના જીવન વિશેની વાતો કરતા હતા. આપણે જોયું હતું કે તેઓ ડિગ્રીઓ મેળવી ભારત પાછા આવે છે અને કાયદા મંત્રી બને છે. ત્યારબાદ સમાજના જે દલિત લોકો છે, ગરીબ લોકો છે, તેમના હક માટે તેઓ લડત ચલાવે છે, તેમને વિવિધ અધિકારો અપાવે છે, સાથે સાથે સ્ત્રીઓ માટે પણ વિવિધ કાયદાઓનું ઘડતર કરે છે. તો ફ્રેન્ડ્સ, હવે એમણે આગળ બીજા કયા કયા કાર્યો કર્યા હતા તે આપણે જોઈએ. કાયદાઓની સાથે સાથે બાબા સાહેબે સ્ત્રી શિક્ષણને ઉત્તેજન મળે એવી શુભ નિષ્ઠાથી પ્રેરાઈને વિદ્યાર્થિનીઓને ફીમાં છૂટ અપાવી, છાત્રાલયો બાંધવા માટે વિનામૂલ્યે જગ્યા અપાવી, નિધિ એકત્ર કરીને ભોજનની વ્યવસ્થા પણ કરાવી. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું કે તે જમાનામાં સ્ત્રીઓને શિક્ષણ મેળવવા માટે શાળાએ મોકલવામાં આવતી ન હતી. તેમને ઘરમાં જ રાખીને ઘરનું કામકાજ કરાવવામાં આવતું હતું. સમાજમાં એવા ઘણા બધા નિયમો હતા કે જેમાં સ્ત્રીઓને ઘણા બધા કાર્યો કરવાની છૂટ ન હતી. તો આનો વિરોધ આ બાબા સાહેબ આંબેડકર કરે છે અને આપણે આગળ જોયું તે પ્રમાણે બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને શિક્ષણ મેળવવાનો અધિકાર પણ અપાવ્યો, તેઓને ફરીથી વિધવાને વિવાહ કરવાનો અધિકાર પણ અપાવ્યો. ફ્રેન્ડ્સ, આ કાયદા મંત્રી બાબા સાહેબ આંબેડકરે સ્ત્રીઓને શિક્ષણ મેળવવા માટેનો અધિકાર છે તેવો કાયદો તો ઘડી જ નાખ્યો, સાથે સાથે સ્ત્રીઓ આ શિક્ષણ મેળવવાના કાર્યમાં વધુમાં વધુ જોડાય તેવા શુભ આશયથી તેમણે વિદ્યાર્થિનીઓને, એટલે કે જે છોકરીઓ સારામાં શિક્ષણ મેળવવા માટે આવે, તેમને ફીમાં છૂટ આપવામાં આવી, એટલે કે પૈસા વગર પણ વિદ્યાર્થિનીઓ શિક્ષણ મેળવી શકતી હતી. છાત્રાલયો બાંધવા માટે બાબા સાહેબ આંબેડકરે વિનામૂલ્યે ઘણી બધી જગ્યા ફાળવી આપી. ફ્રેન્ડ્સ, તે સમયે શાળા ઓછી હતી અને આ બાળકો ઘણી દૂર જગ્યાએથી શાળાએ આવતા હતા. ઘણા બાળકો તો ખૂબ લાંબુ અંતર કાપીને શાળાએ આવવું પડે, તેથી શાળામાં શિક્ષણ મેળવવા આવતા ન હતા. તો આવા બાળકો શાળામાં જ રહી શકે અને શિક્ષણ મેળવી શકે તેના માટે છાત્રાલયો બાંધવામાં આવ્યા. તો તે માટેની જગ્યા આ બાબા સાહેબે ફાળવી આપી હતી. ત્યારબાદ બાબા સાહેબે આ જે છાત્રાલયોમાં રહીને અભ્યાસ કરતા હતા એવા બાળકોને રહેવા માટે જગ્યા તો મળી ગઈ, પણ ત્યાં રહીને તેમણે ભોજનની વ્યવસ્થા પણ કરવી પડે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો તેના માટે તેમણે નિધિ એકત્ર કરી, નિધિ એટલે કે પૈસાનું ફંડ એકત્ર કર્યું અને આવા બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરી. એટલું જ નહીં, સ્ત્રીઓને મતદાન કરવાનો અધિકાર મળે એ માટે આગ્રહ સેવનાર પણ બાબા સાહેબ જ હતા. ફ્રેન્ડ્સ, તમે જાણો છો કે જ્યારથી આપણા દેશમાં આપણા લોકોનું રાજ સ્થપાયું એટલે લોકો પોતાના નેતાને પોતે જ ચૂંટે છે, બરાબર ને? તમે જોયું હશે કે દર 5 વર્ષે ચૂંટણી કરવામાં આવે છે અને ત્યારે 18 વર્ષથી ઉપરના લોકો તેમાં મતદાન કરે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો તે સમયે સ્ત્રીઓને આ મતદાન કરવાનો હક આપવામાં આવ્યો ન હતો, પણ બાબા સાહેબે જણાવ્યું કે સ્ત્રીઓ પણ આ સમાજનો ખૂબ જ અગત્યનો ભાગ છે, તેથી તેમણે પણ મતદાન કરવાનો અધિકાર છે. આમ આ ચૂંટણીની પ્રક્રિયામાં સ્ત્રીઓ પણ મતદાન કરે તે માટેનો આગ્રહ બાબા સાહેબે જ રાખ્યો હતો. ડૉક્ટર બાબા સાહેબ પ્રખર દેશભક્ત પણ હતા. ફ્રેન્ડ્સ, આ ડૉક્ટર બાબા સાહેબ કે જેમણે સ્ત્રીઓ માટે, દલિતો, ગરીબો, વંચિતો માટે ખૂબ જ સારા કાર્યો કર્યા હતા, તેની સાથે સાથે તે એક ખૂબ જ સારા દેશભક્ત પણ હતા. આઝાદીના જંગમાં પણ એમની મહત્ત્વની ભૂમિકા હતી. આપણા દેશને અંગ્રેજોથી આઝાદી મેળવવા માટે જે લડત કરી હતી તેમાં પણ તેમણે ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. મહાત્મા ગાંધી સાથે પણ એમણે કાર્ય કરેલું. એમની સાથે વખતો વખત મતભેદો પડવા છતાં બાપુ પ્રત્યે ડૉક્ટર બાબા સાહેબને સંપૂર્ણ આદર હતો. ફ્રેન્ડ્સ, આ બાબા સાહેબે ગાંધી બાપુ સાથે પણ કાર્ય કરેલું. તેમણે એક વખત ગાંધીજીને રજૂઆત કરેલી કે તેમના સમાજના લોકોને નીચ જાતિના ગણવામાં આવે છે અને ઘણા બધા અધિકારો આપવામાં આવતા નથી, તેથી તેમણે આ અન્યાયનો વિરોધ કરેલો અને કહેલું કે અમને અલગ પ્રદેશની ફાળવણી કરવામાં આવે. ત્યારે ગાંધીજીને લાગ્યું કે જો આ રીતે જાતિવાર અલગ પ્રદેશની ફાળવણી કરવામાં આવશે તો ભારત દેશના ફરીથી ભાગલા પડી જશે.
તેથી તેમણે બાબા સાહેબને સમજાવીને આ કાર્ય કરવા માટે ના પાડેલી. આમ બાબા સાહેબે જાતિહિતની આગળ દેશહિતને રાખીને એ વાતને માન્ય કરેલી. આમ કોઈ કોઈ બાબતે ગાંધીજી સાથે તેમના મતભેદ થઈ જતા, પણ બાબા સાહેબને ગાંધીજી પ્રત્યે સંપૂર્ણ આદર હતો. ડૉક્ટર બાબા સાહેબ કેવળ રાજકીય આઝાદી જ નહોતા ઝંખતા, ખરી આઝાદી તો આર્થિક, સામાજિક અને શૈક્ષણિક આત્મનિર્ભરતામાં છે એવું તેઓ દૃઢપણે માનતા. ફ્રેન્ડ્સ, આપણે ભારત દેશને આઝાદ કરવો એ એક રાજકીય આઝાદી કહેવાય, પણ આ બાબા સાહેબ કહેતા હતા કે ફક્ત આ રીતે આઝાદ થઈને આપણે આગળ પ્રગતિ કરી શકીએ નહીં. તેઓ એવું ઈચ્છતા હતા કે આપણો દેશ, આપણા દેશના લોકો આર્થિક રીતે એટલે કે પૈસા તકે પ્રગતિ કરે, સામાજિક રીતે એટલે કે આપણા સમાજમાં જે કેટલાક કુરિવાજો હતા, બંધનો હતા, કેટલીક અંધશ્રદ્ધા પ્રવૃત્તિ હતી, તેના કારણે આપણો સમાજ ખૂબ જ પછાત હતો. તો આવી બધી બાબતોમાં પણ આપણે આગળ વધીએ. એવી જ રીતે શૈક્ષણિક, તો ફ્રેન્ડ્સ, તે જમાનામાં બાળકોને શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સેવાતી હતી, તો બાળકો ભણી ગણીને આગળ વધે, તેઓ શિક્ષણ પ્રાપ્ત કરે. એટલું જ નહીં, સમાજનો મોટો ભાગ એટલે કે સ્ત્રી અને પુરુષ બંને શિક્ષણ મેળવે અને પોતાની પ્રગતિ કરે, પોતે આર્થિક રીતે મજબૂત બને, એ માટે આ બાબા સાહેબ આંબેડકર ખૂબ જ દૃઢ માન્યતા ધરાવતા હતા. વિચાર પુરુષ ડૉક્ટર બાબા સાહેબના જીવન પર સર્વાધિક પ્રભાવ બુદ્ધ, કબીર અને જ્યોતિબા ફૂલેનો હતો. ફ્રેન્ડ્સ, તમે જોયું કે બાબા સાહેબ આંબેડકર કેટલા વિચારશીલ હતા, તેમણે કેટલા બધા પુસ્તકો વાંચ્યા હતા અને તેના આધારે કેટલા નવા નવા કાયદા પણ એમણે ઘડ્યા હતા. તો એમના આ વિચારો ઉપર સૌથી વધારે પ્રભાવ હતો ભગવાન બુદ્ધ, સંત કબીર અને નેતા જ્યોતિબા ફૂલે. બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબે મૂકનાયક ઉપરાંત બહિષ્કૃત ભારત, જનતા, પ્રબુદ્ધ ભારત જેવા સમાચાર પત્રો પણ ચલાવ્યા. ફ્રેન્ડ્સ, આપણે જોયું હતું આગળ કે બાબા સાહેબે સૌપ્રથમ મૂકનાયક નામનું પ્રાક્ષિક શરૂ કરેલું, ત્યારબાદ તેમણે અહીં બીજા નામ જણાવ્યા છે તેવા સમાચાર પત્રો પણ શરૂ કરેલા કે જેમાં આ સમાજમાં પ્રવર્તી રહેલા વિવિધ ધારાધોરણ મુજબ તેઓએ પોતાના વિચારો રજૂ કરેલા. પોતાના વિચારો એમણે કેટલાક અંગ્રેજી પુસ્તકોમાં પણ પ્રકટ કર્યા છે. તેમણે આવા સમાચાર પત્રો તો ચલાવેલા જ, પણ તેમણે અંગ્રેજી ભાષામાં બે પુસ્તકો પણ લખ્યા છે, જેમાં ધ પ્રોબ્લેમ ઓવર રૂપી અને બુદ્ધ એન્ડ હિઝ ધમ મુખ્ય છે. અહીં બાબા સાહેબ આંબેડકરે લખેલા પુસ્તકના નામ આપવામાં આવ્યા છે. આવા મહાન દેશભક્ત દલિતો અને વંચિતોના ઉદ્ધારક. ફ્રેન્ડ્સ, આપણે આગળ જોયું હતું, દલિતો અને વંચિતો એટલે કે જે નીચી જાતિના લોકો હતા, ગરીબ હતા અને વિવિધ સુવિધાઓથી વંચિત હતા કે જેમાં તેમને હક આપવામાં આવતો ન હતો, તો તેમના તેઓ ઉદ્ધારક બનેલા, ગરીબોના બેલી, આ ગરીબોના મુખ્ય સહાયક બન્યા હતા અને સ્ત્રીઓના પક્ષધર. સ્ત્રીઓ પણ આ સમાજમાં મુખ્ય સ્થાન ધરાવે છે, તેઓ તેમનો પક્ષ આગળ કરનાર આ બાબા સાહેબ આંબેડકર જ હતા. આમ તે સમયે સમાજમાં રહેલ દલિતો, વંચિતો અને ગરીબો તેમજ સ્ત્રીઓ માટેનો વિચાર કરનાર, તેમના હક માટેના કાયદા બનાવનાર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જ હતા. ફ્રેન્ડ્સ, અત્યારે તમે જોતા હશે કે આપણા સમાજમાં સ્ત્રી અને પુરુષ એટલે કે બંનેને શિક્ષણ મેળવવાનો અધિકાર મળેલો છે. સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવી શકે છે, એટલું જ નહીં પણ તેઓ સારી જગ્યાએ નોકરી પણ કરી શકે છે. તેની સાથે સાથે તમે ચૂંટણીની પ્રક્રિયામાં પણ જોયું હશે કે એક સ્ત્રી પણ નેતા બની સત્તા મેળવી શકે છે. સાથે સાથે આપણો સમાજ હવે વિધવાઓને ફરીથી લગ્ન કરવા માટે કોઈ પ્રકારની રોકટોક કરતો નથી. પિતાની મિલકતમાં પણ સ્ત્રીઓને ભાગ મળે છે, બરાબર ને ફ્રેન્ડ્સ? તો આજે આપણે સુધારા જોઈએ છે તેનું મૂળ રોપનાર તો બાબા સાહેબ આંબેડકર જ હતા. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનું દેહાવસાન 6 ડિસેમ્બર 1956 થયું. ફ્રેન્ડ્સ, આ બાબા સાહેબનું અવસાન ઈસવીસન 1956ને 6 ડિસેમ્બરના રોજ થયું હતું, પરંતુ પોતાના મહાન વિચારોથી તેઓ આજે પણ આપણી સાથે છે. ફ્રેન્ડ્સ, ભલે બાબા સાહેબ આંબેડકર મૃત્યુ પામ્યા, પણ એમણે જે સમાજ માટે સુધારા કર્યા હતા, જે કાયદા ઘડ્યા હતા, તેની સાથે આપણે આજે પણ જીવીએ છીએ,
એટલે કે કહી શકાય કે તેમના વિચારો આજે પણ આપણી સાથે છે. ભારત માતાના આ સાચા રત્નને ઈસવીસન 1990માં આપણા દેશે મરણોત્તર ભારત રત્નના ઇલકાબથી નવાજ્યા. ફ્રેન્ડ્સ, આ જે બાબા સાહેબ આંબેડકર હતા તેમણે ભારત માતાની ખૂબ જ સાચા હૃદયથી સેવા કરી હતી. ભારત દેશની પ્રગતિ થાય તેવા તેમણે પ્રયાસો કર્યા હતા અને તેવા કાયદા ઘડ્યા હતા. તેના કારણે તેમના મૃત્યુ પછી ઈસવીસન 1990માં તેમને ભારત રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો હતો. ફ્રેન્ડ્સ, આ ભારત રત્ન પુરસ્કાર જે ભારત દેશની ખૂબ જ સાચા દિલથી સેવા કરે છે તેવા લોકોને આપવામાં આવે છે. તો આ ભારત રત્ન પુરસ્કાર બાબા સાહેબ આંબેડકરને આપવામાં આવ્યો હતો. ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને હૃદયપૂર્વક વંદન. તો ફ્રેન્ડ્સ, આવા ખરેખર રત્ન સમાન જે ભારત દેશના પુત્ર હતા અને બંધારણના ઘડવૈયા હતા તેવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરને આપણે હૃદયપૂર્વક વંદન કરીએ છીએ. ફ્રેન્ડ્સ, આ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ખરેખર જ આપણા ભારત દેશના ઘડવૈયા હતા. ફ્રેન્ડ્સ, તેમણે જે કાર્ય કર્યા હતા, વિવિધ કાયદાઓનું ઘડતર કર્યું હતું, તેના કારણે આજે પણ આપણા ભારત દેશના કરોડો લોકો સાથે હળીમળીને રહી શકે છે અને પ્રગતિની દિશામાં આગળ વધી રહ્યા છે. તેમના કારણે જ આજે આપણા સમાજમાં કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, એટલે કે કોઈ જાતિના ભેદભાવ અહીં કરવામાં આવતા નથી. સાથે સાથે આપણે જોઈ શકીએ છીએ કે આજના સમાજમાં સ્ત્રીઓ પણ કેટલી આગળ વધી છે. તો તેના માટે આ બાબા સાહેબ આંબેડકરનો ખરેખર આપણે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠના આધારે સ્વાધ્યાય તમારા પાઠ્યપુસ્તકમાં આપવામાં આવ્યું છે, તો તેની ચર્ચા આપણે આવતા અંકમાં કરીશું. તો ફરી મળીશું, આવજો.